માખોડિયા રાજા પણ ને સૌને ખમૈયા કરી રહી છે. આદિનાથ દાદા ના આશીષ આપણી માથે સોહાય છે. હમકારે ખોડલ સહાય છે. કેમ છો દોસ્તો, આપણી ચેનલ પર ક્યારેય ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વધારે વાત થતી હોતી નથી, કેમ કે અમે તમને જણાવેલું કે મોટા ભાગની રિલીઝ ફિલ્મોના આંકડા જે સાઇટ પરથી લેવાય છે તે રફ ડેટા હોય છે, એટલે એક હદથી વધારે ઓથેન્ટિક નથી હોતા. ગુજરાતી ફિલ્મોના કલેક્શનના આંકડા જાણવા ખૂબ અઘરા હોય છે, સિવાય કે જે તે પ્રોડક્શન હાઉસ કે ડિસ્ટ્રીબ્યુટર તેની જાહેરાત કરે, કેમ કે ગુજરાતી ફિલ્મોમાં ઓનલાઈન બુકિંગ કરતા શો વખતે ટિકિટનું વેચાણ વધારે થાય છે. અમુક સિંગલ સ્ક્રીન થિયેટર હોય તો તેના આંકડા ક્યારેય ઓનલાઈન જોવા મળતા નથી. આ કારણે સાઇટ પર જે કલેક્શન જોવા મળે અને રિયલમાં જે કલેક્શન થતું હોય તેમાં ફેર રહે છે. આજે આપણે કસુંબો ફિલ્મના કલેક્શન વિશે વાત કરવી છે. ફિલ્મ રિલીઝ થયાને આજે 10મો દિવસ છે. 9 દિવસનું ટોટલ કયા દિવસે કેટલું કલેક્શન થયેલું અને બીજી સાઇટ પર તે કેટલું બતાવે તેની સરખામણી વિજય ગીરી ફિલ્મોસે રજૂ કરેલા ઓફિશિયલ આંકડા સાથે તમે કરી શકો છો. ઓફિશિયલ આંકડા પ્રમાણે ટોટલ 10 દિવસનું કલેક્શન 3.90 કરોડનું થયું છે. આ ફિલ્મનું ટોટલ બજેટ લગભગ 15 કરોડ આસપાસ છે, એટલે હજુ આ ફિલ્મે ઘણી લાંબી મજલ કાપવાની છે, જેમાં દર્શકોનો ફૂલ સપોર્ટ ફિલ્મને મળી રહ્યો છે. અત્યારે જે રીતે આ ફિલ્મને માઉથ પબ્લિસિટી મળી રહી છે તે જોતા કદાચ આ ફિલ્મ 25 કરોડનું કલેક્શન તો મેળવી જ શકશે, પરંતુ અમે તમને અગાઉના વિડીયોમાં જણાવેલું તેમ આ ફિલ્મ જો બોક્સ ઓફિસ પર મિનિમમ 35-40 કરોડ કમાય તો જ તેમણે જે રોકાણ કર્યું છે તેનું એક રીતે પૂરું વળતર મળી રહે, એટલે કે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ શકે. તો કસુંબો ફિલ્મ તમે જોઈ છે અને તમને ગમી છે તો વધારે લોકો સુધી આ ફિલ્મની વાત પહોંચાડજો, જેથી આ ફિલ્મ સુપરહિટ સાબિત થાય અને ભવિષ્યમાં આવી ફિલ્મો બનાવવાનું સાહસ બીજા મેકર્સ પણ કરે. બસ, તો આ નાનકડી ઓફિશિયલ અપડેટ સાથે બીજી ગુજરાતી ફિલ્મો અને સિરીઝની માહિતી જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.